છે. ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ હિન્દી પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું વિવાન મોદી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં હોળીના પાવન પર્વની ધૂમ મચી છે. હોળી રસિયાઓએ રંગોના ઉત્સવનો આનંદ લીધો અને રાજ્યના વિધાનસભા ગૃહમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ સર્જાયું. ભારતમાં યુનિયન કેબિનેટે એક મોટા આર્થિક અપરાધી બિલને મંજૂરી આપી દીધી છે અને પૂર્વ ફિનાન્સ મિનિસ્ટર પી ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમને સીબીઆઈએ 5 દિવસના રિમાન્ડ પર લીધા છે. યુકેમાં બ્રેક્ઝિટ બાદ ભાવિ યુકે યુ ડીલ માટે પીએમ થેરેસા મે 5 ટેસ્ટ કરશે અને બ્રિટનના પૂર્વ પીએમ ટોની બ્લેરે યુરોપિયન લીડર્સ પાસે યુમાં સુધાર કરવાનો અનુરોધ કર્યો છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. આજે ધૂળેટીના પાવન અવસરે સૌ કોઈએ પરિવાર અને મિત્રો સાથે રંગોનો ઉત્સવ ઉજવ્યો. નાના બાળકોથી માંડીને મોટેરાઓએ પણ હોળીના આ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. રાજ્યનું વિધાનસભા ગૃહ છેલ્લા કેટલાય દિવસોથી હોબાળાની ભેટ ચડી રહ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેને જોતા કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. બનાસકાંઠાના કેટલાક તાલુકામાં આવેલા વિનાશક પૂરના 7 મહિના વીતવા છતાં પણ અસરગ્રસ્તોને પાક વીમા યોજના હેઠળ ચૂકવણી થઈ નથી, જેને કારણે ખેડૂતોમાં હતાશા છે. આ અંગે ગાંધીનગરમાં બનાસકાંઠાના ધારાસભ્યોએ રજૂઆત કરી છે. પાટણમાં એક અનોખી પરંપરા છે, જ્યાં મહિલાઓ હોળીના દિવસે હાથમાં શ્રીફળ લઈને 2 કિલોમીટર સુધી દોડે છે. આ દોડ તેઓ પોતાના પુત્રની સલામતી માટે લગાવે છે. આ પ્રથા છેલ્લા 700 વર્ષથી ચાલી આવી છે. આ દ્રશ્યો નિહાળવા અનેક લોકો અહીં હાજર રહે છે. આજે સમગ્ર રાજ્યમાં રંગોની બહાર જોવા મળી રહી છે, પરંતુ આ પહેલા ગઈકાલે રાત્રે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અધર્મ પર ધર્મની જીત સમા આ પર્વને ઉજવતા સૌએ તેની પ્રદક્ષિણા કરીને સુખ સમૃદ્ધિની કામના કરી છે. ખાનગી શાળાઓની મનમાનીને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આદેશ આપ્યો હતો કે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ન અટકાવવામાં આવે, પરંતુ અમુક શાળાઓએ આ આદેશનું ઉલ્લંઘન કર્યું અને શિક્ષણ પ્રધાનનો વિરોધ કરવા માટે શાળા સંચાલકો રસ્તા પર ઉતરી આવ્યા. એક સમયનું રંગીલું ગણાતું શહેર રાજકોટ હવે રક્તરંજિત બની ચૂક્યું છે, તો બીજી તરફ ગુનાખોરીને ડામવા માટે પોલીસ હવે હાઈટેક બની છે. રાજકોટ પોલીસે નિર્ભય સવારી અને અશોકા નામના સોફ્ટવેર બનાવ્યા છે. જો કે નવાઈની વાત તો એ છે કે આ સોફ્ટવેર એક 22 વર્ષીય યુવાને પોલીસ કમિશનર કચેરીમાં કામ કરતા કરતા બનાવ્યા છે. વડોદરામાં એક નવો વિવાદ થયો છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે પર આધારિત નાટક હે રામ નથુરામ નાટકનું મંચન થવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે અને શહેરમાં શાંતિ જાળવી રાખવાની અપીલ સાથે આ નાટકનું મંચન રદ કરવાની માંગણી જિલ્લા કલેક્ટરને કરી છે. નર્મદાના પાણી સરકારના માથાનો દુખાવો બનતા જાય છે. પહેલા 15 માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાની વાત બાદ હવે ડેમમાંથી 10 કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને બકનળીઓ દ્વારા પાણી લેતા અટકાવવા માટે સરકાર દ્વારા સરદાર સરોવરની મેઇન કેનાલથી કચ્છ સુધી SRP જવાનોની ફોજ ખડકી દેવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અહીં લોકોને તિળક હોળી ઉજવવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં પાણીની અછત નિર્માણ થતા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પાણીનો વેડફાટ ન કરે અને ફૂલ અબીલ ગુલાલથી હોળી મનાવે. અમારી સાથે બની રહો. ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. યુનિયન કેબિનેટે એક સખત આર્થિક અપરાધી બિલને મંજૂરી આપી દીધી છે, જેમાં આર્થિક અપરાધીઓને દેશથી નાશવાના મામલામાં કન્વિક્શન વગર સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ છે. આ સાથે જ ઓડિટર્સ માટે એક ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટરની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. બંને નિર્ણયો PNB કેસમાં નીરવ મોદી દ્વારા 12,600 કરોડ રૂપિયાની છેતરપિંડીને કારણે લેવામાં આવ્યા છે. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ સુભાષ ભામરે કહ્યું કે LOCની સ્થિતિ તણાવપૂર્ણ છે અને તેમાં હજુ તણાવ વધી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના પાડોશમાં અસ્થિરતા વધવાથી વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શનનું નોન સ્ટેટ એક્ટર્સના હાથમાં જવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. ભારત અને જોર્ડને પેલેસ્ટિનિયનના મામલા પર પોતાનો ટેકો જાહેર કર્યો છે. બંનેએ 12 કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી એક રક્ષા સહયોગ પણ છે. ત્યારબાદ PM નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા ઇબ્ન અલ હુસેનની વચ્ચે એક બાયલેટરલ મીટિંગ પણ થઈ. સૌથી મોટા લેન્ડર SBIએ પોતાના લેન્ડિંગ રેટ્સને વધારીને 8.15% કરી દીધો છે, જે તત્કાળ પ્રભાવથી ઉદ્યોગ માટે ટોન સેટ કરવા માટે ઉપયુક્ત છે. April 2016થી બેંક દ્વારા આ પહેલું લેન્ડિંગ રિવિઝન છે, જે રિટેલ અને બલ્ક ડિપોઝિટ રેટ્સને મોટા પાયે ઉઠાવવાના 1 દિવસ બાદ કરવામાં આવ્યું છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સાથે સંકળાયેલા 109 કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટ મામલાની તપાસમાં CBIએ સિમ્બોલી સુગર્સ લિમિટેડના 2 અધિકારીઓ સાથે પૂછપરછ કરી. અમુક અન્ય બેંકના અધિકારીઓને પણ ED દ્વારા મની લોન્ડરિંગ માટે બુક કરવામાં આવ્યા છે.
चीफ मिनिस्टर मनोहर पारिकर ने हॉस्पिटल माथी रजा आपवामां आवी छे। 5 दिवस पहला ज तेमने डिहाइड्रेशन अने लो ब्लड प्रेशर माटे गोवा मेडिकल कॉलेज अने सरकारी अस्पताल में दाखल करवामां आव्या हता। मुख्यमंत्री सिद्धारमैया द्वारा कर्नाटकना टुमकुरु जिल्लामां 2000 मेगावॉट वाला सोलर पावर पार्क नुं उद्घाटन करवामां आव्युं। लगभग 2300 खेडूतो आ प्रोजेक्टनो भाग छे, जेमां अनेक लोकोए પોતાની જમીન પ્રતિ એકર પ્રતિ વર્ષ 21,000 રૂપિયા માટે આપી છે। અભિનેતા અભિષેક બચ્ચને પોતાની આગામી ફિલ્મ મનમરજીયાનું શૂટિંગ શરૂ કર્યું છે, જે અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે। આ પ્રથમવાર હશે જ્યારે અભિષેક બચ્ચન, વિકી કૌશલ અને તાપસી પન્નુ એક સાથે જોવા મળશે। અમારી સાથે બની રહો, યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું। ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને યુકેના 10 મુખ્ય સમાચાર છે। ब्रेक्सिट बाद यूके ईयू डील माटे पीएम थेरेसा मे 5 टेस जणाव्या छे। पीएम फ्री ट्रेड पर पोतानो विश्वास व्यक्त कर्यो छे, केम के आ यूके अने ईयू बन्नेना हितमां छे। पीएम थेरेसा मे ब्रेक्सिट बाद व्यापारने वधारवा माटे यूकेनी कस्टम युनियनमां रहेवानी शक्यताथी नकार आप्यो छे। ब्रिटनना पूर्व पीएम टोनी ब्लेरे यूरोपियन लीडर्सथी ईयूमां सुधार करवानो अनुरोध कर्यो छे, जेथी ब्रिटन ब्रेक्सिट अंगे पोतानी विचारसरणी बदली शके। ब्लेरे तर्क आप्यो छे કે જો કોમ્પ્રિહેન્સિવ ઇમિગ્રેશન રિફોર્મ્સની રજૂઆત કરવામાં આવી તો વોટર્સને તેમની વાસ્તવિક ફરિયાદોનો અનુભવ થશે। બ્લેરે બ્રેક્ઝિટનો વિરોધ કર્યો છે, કેમ કે બ્લોક છોડ્યા બાદ નોર્ધન આયર્લેન્ડ પર પણ જોખમ તોળાઈ શકે છે। પ્રેસિડેન્ટ ઓફ યુરોપિયન કાઉન્સિલ ડોનાલ્ડ ટસ્કે યુકેની પીએમ થેરેસા મેને નોર્ધન આયર્લેન્ડની સખ્ત સીમાને અટકાવવા માટે ઇયુની વિવાદાસ્પદ યોજનાને બદલે કોઈ યોગ્ય ઉપાય લાવવા માટે કહ્યું છે। મે નોર્ધન આયર્લેન્ડને ઇયુના કસ્ટમ એરિયામાં રાખવાના વિચારની વિરોધમાં છે, કેમ કે તેમનું માનવું છે કે તેનાથી યુકે બે ભાગોમાં વિભાજિત થઈ જશે। રિપોર્ટ મુજબ ફિલિપિન્સમાં પોતાના કોલિગ દ્વારા યૌન શોષણનો સામનો કર્યા બાદ ઓક્સફેમ ચેરિટીએ પીડિત કર્મચારીને એક વર્ષની અંદર ચાલાકીથી કાઢી મૂકી છે। પીડિતા એમી સેન્ટોસે દાવો કર્યો છે કે તેના મામલાને મિસહેન્ડલ કરવામાં આવ્યો છે અને તેને રાજીનામું આપવા માટે વિવશ કરવામાં આવી। ઓક્સફેમ ચેરિટીએ હાલમાં જ પોતાના સ્ટાફ પર યૌન શોષણના આરોપમાં પોતાનું કામ બંધ કર્યું છે। બ્રિટનની લેબર પાર્ટીએ પોતાના એમપી કેન લિવિંગસ્ટોનના સસ્પેન્શનને વધાર્યું છે। કેન લિવિંગસ્ટોન પર એન્ટી સેમિટિઝમનો આરોપ છે। અડોલ્ફ હિટલર અને ઝિયોનિઝમ અંગે આપવામાં આવેલા નિવેદન બાદ માફી માંગવાથી નકાર કર્યા બાદ લિવિંગસ્ટોનના વર્તન પર તેમનું સસ્પેન્શન 27 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે। 2017 યુકે જનરલ ઇલેક્શનમાં કથિત રૂપે બમણા મતદાન અંગે સેંકડો ફરિયાદો આવ્યા બાદ માત્ર એક જ આરોપીને સજા મળી। સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે લોકોએ ચૂંટણીમાં 2 વાર મતદાન કર્યું। પોલીસ મુજબ 5 મામલાઓની ઓળખ કરવામાં આવી અને અત્યાર સુધી એકને જ દોષી ઠેરવવામાં આવ્યો છે। મોબાઈલ નેટવર્ક જાયન્ટ વોડાફોન ચંદ્ર પર પહેલીવાર 4G મોબાઈલ નેટવર્ક સર્વિસ લોન્ચ કરવા માટે નોકિયા સાથે ભાગીદારી કરી રહી છે। આ નેટવર્ક એક ખાનગી લુનાર રોવર મિશનને સહયોગ કરશે, જે ચાંદના સ્પેસ એક્સપ્લોરેશનના ખર્ચને ઘટાડવામાં મદદ કરશે, જેની મદદથી ચાંદથી પૃથ્વી સુધી લાઈવ વિડીયો પણ મોકલી શકાશે। ગૂગલના હાર્ડવેર ડિવિઝનના હેડ્રિક ઓસ્લોએ ગૂગલ ગ્લાસીસને પરત લેવા તરફ સૂચન કર્યું છે। $1500 વાળા આ ગૂગલ ગ્લાસીસને 2014માં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષા, સ્વાસ્થ્ય અને પ્રાઇવસી કન્સર્નના કારણે ગૂગલ ગ્લાસીસ લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા। 3 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો દ્વારા આ વર્ષે માત્ર સફેદ વાળ માટે કોન્ટ્રાક્ટ સાઇન કરવા પર ઇંગ્લેન્ડ પેસ બોલર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય પર ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે અધિક પૈસાની લાલચ યુવા ખેલાડીઓને લિમિટેડ ઓવર્સ ક્રિકેટની પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરે છે। લંડનની સખત ઠંડીના કારણે ઇન્ડિયન ફિલ્મ મેકર અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતના કામ પર અસર પડી રહી છે। નિર્દેશકે હાલમાં જ લંડનના બરફવાળા વિસ્તારોની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી। આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે। આ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો। ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય તેવી શુભેચ્છા। Remember Tiger Shroff and Disha Patni's pairing in the song Befikra, whose chemistry and dance sequences stole many hearts? Now, the duo are back together to spread their magic. The couple will be seen in the forthcoming movie Baghi 2, and now the first song of the movie has been released. Check out the song video as shared by the filmmakers on Twitter. They captioned the video as, "It's Bhangra time with our Baghis, Tiger Shroff and Disha Patni. Let's groove on the beats of Mundia, song out now." It is a reprised version of the yesteryear's song Mundiya Tu Baj Ke Rahi. Baghi 2, a sequel to the first, also sees Randeep Hooda and Manoj Bajpayee as the baddie and the cop respectively.
Enjoy the song and tell us which song do you prefer, the older or the reprised version. Earlier, the Bollywood grapevine was abuzz. The Tree of Life husband and wife Abhishek Bachchan and Aishwarya Rai Bachchan were coming together for a film. However, Abhishek later said the movie is still in talks. So meanwhile, Abhishek has begun working on another project with director Anurag Kashyap itself titled Manmarziya. Abhishek on Thursday took to Twitter and shared a poster of the script. Almost time, Manmarziya. Abhishek captioned the image. Tapsee in an interview to IANS had said that the film is a beautiful mix of different worlds of filmmakers Anunil Rai and Anurag Kashyap. This will be the first time that Abhishek will be collaborating with Tapsee and Vicky for a project. Aishwarya, on the other hand, is busy with her next Fane Khan, also featuring Anil Kapoor.